મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં બટાકાના ભાવ ન મળતા ખેડૂત બેહાલ થયા છે। હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે તેવામાં વૈશ્વિક મંદી પણ જોવા મળી રહી છે, તેમાં ખેડૂત પણ બાકાત નથી। ખેડૂતને બટાકાના ભાવ ન મળતા ખેડૂતની હાલત કફોડી બની છે। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં બટાકાના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો नाराजगी व्यक्त करी रहा छे। खेडूतो जणावी रहा छे के आ वर्षे बटाकाना भाव न मळता एक विंगामां अंदाजित रूपया 20,000 नो नुकसान वेठवानो वखत आव्यो छे। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાને બટાકાના ઉત્પાદનને પીઠું કહેવામાં આવે છે। અહીં શાકભાજીમાં વપરાતા બટાકાથી લઈ વેફર અને ફાસ્ટફૂડના ઉપયોગમાં આવતા વિશેષ પ્રકારના બટાકાનું વાવેતર કરતા ખેડૂતો સારું ઉત્પાદન મેળવતા હોય છે। જો કે આ વખતે અહીંના ખેડૂતોને બટાકાનું દર વર્ષની સરખામણીએ એક વિધાન વાવેતરમાં ખર્ચ વધુ અને ઉત્પાદન ઓછું મળ્યું છે। તો આ વખતે જિલ્લામાં 8,000 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું હોય જિલ્લામાં બટાકાનું ઉત્પાદન વધુ થયું છે, ત્યારે ખેડૂતો માટે 2,500 રૂપિયાના ખર્ચ સાથે એક વિંગામાં 11 કટ્ટા બિયારણ વાવણી કર્યા બાદ બટાકાના ભાવ નીચે મળતા 20,000નું નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોને બટાકાના પાકને વેચવા જતાં ગત વર્ષે પ્રતિ મણે 180 થી 250 સુધીનો ભાવ મળ્યો હતો, ત્યારે આ વખતે માત્ર 80 થી 150 સુધીનો ભાવ મળી રહ્યો છે। ત્યારે ભાવ ન મળતા બટાકાની ખેતી કરી રહેલ ખેડૂતો નિરાશ બન્યા છે અને સરકાર પાસે યોગ્ય નિર્ણયની માંગ કરી રહ્યા છે। ભરતકુમાર પ્રહલાદભાઈ પટેલ, ગામ સુંદરપુર, તાલુકો વિજાપુર। બટાકામાં આ સાલ 1 વીઘા 20,000 રૂપિયાનું નુકસાન ખેડૂતોને સહન કરી રહ્યું પડ્યું છે। આ સાલ બટાકાનો ભાવ 60 થી 100 રૂપિયા ચાલી રહ્યો છે। આ સાલ ચાલુ સીઝનની વાવેતર વખતે 1 કટ્ટાના 2,500 લેખે ખેડૂતોને બિયારણ ખૂબ મોંઘું પડેલું છે, તેથી આ સાલ ખેડૂતોને પોતાનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ છે। તે માટે સરકાર કંઈ વિચારે એવું આશા રાખીએ છીએ અમે। ગઈ સાલ અશોક પટેલ વાત કરું, વિજાપુર તાલુકો, ગામ સુંદરપુર। ગઈ સાલ કરતાં વાવેતર ઓછું થયું છે, તે ભાવમાં બિયારણ મોંઘું પડ્યું છે। 20 કિલોના ભાવ 150 રૂપિયા લેખે બિયારણ આવ્યું છે, તો અત્યારે હાલ 70 થી 80 રૂપિયાનું બજાર છે। તો સરકારને નમ્ર વિનંતી છે કે કોઈ ઉપાય આનો કરો, કાં તો એક્સપર્ટનો કોઈ સ્કોપ ચાલુ કરો તો ખેડૂતને પોસાય, નહીંતર ખેડૂતોનો વારો મરવાનો વારો છે। બરાબર, હાલ બહુ તકલીફ છે ખેડૂતોને, બહુ એટલે બહુ જ। તમે જોઈ શકો છો બટાકા ખેતર રોડ ઉપર બધા નાખ્યા છે, લોકોએ કોથળા ભરે છે, પણ વેપારી લોકોએ માગતા નથી, તો ભાવ જ નથી, તો શું કરીએ? બરાબર, બધી બાજુ તમે જોઈ શકો છો, બધી બાજુ બટાકા જ છે, ઉત્પાદન સારું મળ્યું છે, પણ ભાવ નથી, તો ખેડૂત શું કરે? તો સરકારને નમ્ર વિનંતી છે કે આના વિશે તમે કંઈક ઉપાય કરો ગુજરાત સરકારને, કે એક્સપોર્ટ ચાલુ કરે તો બટાકા એથી જાય, તો થોડો ભાવ વધારે થાય, તો ખેડૂતોને શાંતિ થાય। મારું નામ પટેલ સંદીપ છે અને હું છેલ્લા 10 વર્ષથી ખેતી કરતો આવ્યો છું। આ સાલ બટાકાની સિઝનમાં જબરજસ્ત બિયારણની તેજીના કારણે ખેડૂતો આ વખત બટાકાની જે વખતે નીકળવાની સિઝન ચાલુ થઈ ત્યારે શરૂઆતમાં 150 થી 160 રૂપિયાનો ભાવ મળી રહેતો હતો, પણ છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો બી હાલ થઈ ગયા છે। એ 80 થી 100 રૂપિયાની બજારમાં ખેડૂતો રસ્તા ઉપર આવી ગયા છે અને બટાકાના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને કોઈ પણ સંજોગોમાં ખેડૂત હવે પોતાના પરિવારને ગુજરાન ચલાવવા માટે પણ મજબૂર બની ગયું છે અને એના માટે આજે સરકાર માટે અમે રજૂઆત કરવા માગીએ છીએ સરકારની સામે કે ખેડૂતોને માટે થોડી પણ કોઈ પણ ખેડૂત લક્ષ યોજનાઓ કોઈ મૂકે અને ખેડૂતોનો ફાયદો થાય એવી કોઈ સગવડ મળી રહે તો વધુ સારું રહે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।